નમસ્કાર, આઈસીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિષય છે ગ્રામ અદાલત. તો જોઈએ ચર્ચામાં શા માટે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ગ્રામ અદાલતની સ્થાપના ન કરવા બદલ 8 રાજ્યોને દંડ ફટકાર્યો છે. વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે બિન સરકારી સંગઠન નેશનલ ફેડરેશન ઓફ સોસાયટી ફાસ્ટ જસ્ટિસ દ્વારા દાખલ કરેલી PIL પરથી કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ ફટકારી હતી. હવે જોઈએ નોટિસના કારણો વિશે. PIL રજૂ કરતી વખતે માત્ર 208 ગ્રામ અદાલતો કાર્યરત હતી, જ્યારે 12મી પંચવર્ષીય યોજના મુજબ દેશમાં 2500 ગ્રામ અદાલતોની જરૂર હતી. આથી સુપ્રીમ કોર્ટે જરૂરી કાર્યવાહી ન કરવા બદલ આસામ, ચંદીગઢ, ગુજરાત, હરિયાણા, ઓડિશા, પંજાબ અને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારો પર 1,00,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હવે જોઈએ દંડના કારણ વિશે. સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ વસ્તીને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે વર્ષ 2008માં સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાને ધ્યાનમાં રાખીને ગ્રામ અદાલતની સ્થાપના કરવામાં નિષ્ફળતા માટે દંડ ફટકાર્યો છે. હવે જોઈએ ગ્રામ અદાલત વિશે. ન્યાય પ્રણાલીને સામાન્ય લોકોની નજીક લાવવા માટે કાયદા અને ન્યાય મંત્રાલયે ભારતના બંધારણની કલમ 39A અંતર્ગત સંસદમાં વિલેજ કોર્ટ એક્ટ 2008 પસાર કર્યો હતો. આ અધિનિયમ મુજબ 2 ઓક્ટોબર 2009થી કેટલાક રાજ્યોમાં તેમનો અમલ શરૂ થયો હતો અને ગ્રામ અદાલતોએ તેમની કામગીરી શરૂ કરી હતી. મહારાષ્ટ્ર, કેરળ અને રાજસ્થાન આ 3 એવા રાજ્યો છે કે જેમણે વિલેજ કોર્ટ એક્ટ 2008 પસાર થવાની સાથે જ ગ્રામ અદાલતની સ્થાપના કરી હતી અને સંપૂર્ણપણે કામગીરી ચાલુ કરી દીધી હતી. ગ્રામ અદાલત દિવાની અને ફોજદારી કેસો સાથે કામ કરે છે, જેમાં મહત્તમ 2 વર્ષ સુધીની સજા થઈ શકે છે. ગ્રામ અદાલતમાં પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ હોય છે, જેમની નિમણૂક રાજ્ય સરકાર ઉચ્ચ ન્યાયાલયની સલાહથી કરે છે. હવે જોઈએ કલમ 39A વિશે. કલમ 39A માં સમાન ન્યાય અને મફત કાનૂની સહાય માટેની જોગવાઈ છે. ઉપરોક્ત કલમ મુજબ રાજ્યએ ખાસ કરીને આર્થિક અથવા અન્ય મુશ્કેલીઓના કારણે કોઈ નાગરિક ન્યાયથી વંચિત ન રહે તે માટે તેમને ન્યાય મેળવવાની તક પ્રાપ્ત કરાવવા યોગ્ય કાયદા તથા યોજનાઓ અથવા અન્ય કોઈ માધ્યમ મારફતે મફત કાનૂની સહાય પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. હવે જોઈએ ગ્રામ અદાલતની કામગીરી અને અપીલ વિશે. ગ્રામ અદાલતમાં ગુનાહિત કેસોમાં આરોપીઓને તેમના અપરાધની કબૂલાત કરવાની તક આપવામાં આવે છે. ગ્રામ અદાલતમાં અપીલની પણ જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ તે અપીલ ફોજદારી કેસમાં સેશન્સ અદાલતમાં અને દિવાની કેસમાં જિલ્લા અદાલતમાં કરવાની રહેશે. હવે જોઈએ ગ્રામ અદાલતની જરૂર શા માટે. એક એવો અંદાજ છે કે ગ્રામ અદાલતો એ અન્ય અદાલતોના વિલંબિત કેસોની સંખ્યામાં 50% સુધીનો ઘટાડો કરી શકે છે. આથી સામાજિક ન્યાયના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અને લોકોને વધુ જાગૃત કરવા માટે ગ્રામ અદાલતને વધુ મજબૂત કરવાની જરૂર છે. કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો.